समस्त दादा परिवार द्वारा आयोजित परम पूज्य उमिया शंकर महाराज ना स्मरणार्थे श्री रामचरित्र मानस ज्ञान यज्ञ पारायण कथानु आयोजन करवामां आव्युं छे। आजे मोटी सुडोद्रो आखा गाम में शोभायात्रा पण काढवामां आवी हती। कथा प्रारंभ चैत्र सुद आठम बुधवार 29/3/23 थी कथा की पूर्णाहुति चैत्र सुद पूनम गुरुवार तारीख 6/4/2023 ना रोज कथा पूर्णाहुति थशे। कथाना वक्ता परम पूज्य आचार्य श्री रणछोड़भाई, कथाना गादीपति श्री परम पूज्य जटाशंकर उमिया शंकर जोशी, जाहिर जनता ने पण आमंत्रण आपवामां आव्युं छे। साथे साथे भव्य संतवाणीनी साथे साथे लोकडायरानुं आयोजन तारीख 2/4/23 ने रविवार ने रात्रे 10 कलाके पण करवामां आव्युं छे, जेमां कलाकारोमां श्री राजभा गढवी लोक साहित्यकार गीर, श्याम गढवी लोक साहित्यकार करोड़िया, हरिओम गढवी भजनिक पण उपस्थित रहेवाना छे। त्यारे सुडोद्रो मोटी अबड़ासा खाते समस्त दादा परिवार द्वारा आयोजित परम पूज्य उमिया शंकर महाराज ना स्मरणार्थे श्री रामचरित्र मानस ज्ञान यज्ञ पारायण कथानु आयोजन करवामां आव्यु छे। बोलिए श्रेष्ठ नेत्र हनुमान जी महाराज की। सर्वजन हिताय सर्वजन सुखाय श्री આજે રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞનું પારાયણ થઈ રહ્યું છે ત્યારે આજે અષ્ટનેત્ર ધામ મધ્યે હર્ષ ઉલ્લાસથી બધા ભાઈઓ હેકમેક મળી અને આજે પોથીયાત્રાનું કાર્યક્રમમાં સૌ આરંભ થઈ અને શ્રી કૃષ્ણ મંદિરથી કરી અને અષ્ટનેત્ર ધામ સુધી અહીં પોથીયાત્રાનું કર્મ આરંભ થઈ રહ્યો છે અને આ કર્મની અંદર કથાના વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય એનું કથાનું રસપાન કરાવશે અને આ કથાનો મોજ આપણને લેવાની છે અને આ આ કથાનું રસપાન આ ભાવિક ભક્તોને આપણે વારંવાર અહીં પ્રાપ્ત થયું છે અને શ્રી ઉમિયા શંકર મહારાજના એવા આશીર્વાદ છે કે આ ભૂમિની અંદર આ ભૂમિની અંદર એવી ભૂમિ છે કે અહીં આવી અને સૌ કોઈ પોતાની ઉર્જાનું લાવો પ્રાપ્ત કરી રહ્યો છે અને એવા જ શ્રી જટાશંકર મહારાજના આશીર્વાદ અહીંથી આપણને પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। બોલીએ શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મહારાજ કી। રામકિશન ગઢવી મોટી ખાખર, મોટી ખાખર આ વેશભૂષાનું આ ઓછામાં જે કચ્છમાં આવ્યો જો એને 22 વર્ષથી આ ગરીબ અહીંયા ભવેશ્વર મહાદેવની કથા હતી ત્યાં કરેથી ગુરુ મહારાજે શરૂ કર્યું છે, ત્યાંથી હું શરૂ કર્યું છે, ત્યાંથી ભગવાનની દયાથી કલકત્તા હરિદ્વાર ક્યાં પણ કચ્છની માલિકો પ્રોગ્રામ હોય તો પહેલાં મારું ચાન્સ લાગે હું પહોંચી શકું તો હું આવી શકું, નકર લગભગ કથાની માલિકો મારું નંબર હોય એમાં કૃષ્ણ જન્મ શિવ લગ્ન રુકમણી લગ્ન એ બધી સમાજની માલિકો બધામાં હું સેટિંગ કરીને બધાને આ ટાઈપનું બનાવી બધાને ભગવાન બનાવી ને વસ્ત્ર બનાવીને બધાને રાઉન્ડ મારાવું અંદરની માલિકો કૃષ્ણ જન્મમાં બધું કૃષ્ણ જન્મનો તમને આ વિચાર કેવી રીતે આવ્યો વેશભૂષણ કરવાનો? પહેલાં વેશભૂષણ હું નોકરી કરતો હતો કાઠિયાવાડમાં જામનગરની માલિકો ગરબીમાં પણ તૈયાર કરતો હતો, નાનકડો હતો 12 વર્ષનો હતો તેથી નોકરી કરતો હતો બાપા, અહીંયાથી અમે મૂળ સિરાચા ના અમે મેન અમારું જન્મભૂમિ મેન અમારું વતન સિરાચા રહેવાનું મોટી ખાખર તમારા મોબાઈલ નંબર તમારા દર્શક મિત્રો ને આપી શકશો? હા દઈ દે બાપા 99 1 39 61 52 તો સમજ જાય પુત્ર પરિવાર દ્વારા આયોજિત મારુતિ ધામ રામકથાનું આયોજન થયેલ એમાં આજે શોભાયાત્રા પોથીયાત્રા સહિત ગામ પ્રદક્ષિણા અને પોથીયાત્રાની શરૂઆતી થશે, એમાં સર્વે ધર્મપ્રેમી ભાઈ બંધુઓને શુદ્રોમાં કથા સાંભળવા તથા મહાપ્રસાદનો લાભ લેવા એવમ સર્વે કાર્યોમાં ભાગ લેવા ધર્મપ્રેમી ભાઈઓને હું અષ્ટનેત્ર ગાદીપતિ તરીકે આમંત્રણ આપું છું। કેટલા દિવસનો પ્રોગ્રામ છે? આ 9 દિવસનો પ્રોગ્રામ છે।
દાદા પરિવાર જે સાત સકા થી ભવ્યાતિ ભવ્ય રામ કથા આયોજન થઈ રહ્યું હોય સુદ્રો ગામ થી પાવન ધરા થી ચોથી રામ કથા નીકળી ભાગવત થઈ રહી ત્યાં ઉપરાંત ત્રણથી ચાર વિષ્ણુ યજ્ઞ શિવ શિવા એવા એને પાવન ધરાતી યજ્ઞ થઈ ગઈ આ મણી જો સાકાર સાત સકાર અને દાદાજી કૃપા અસીમ મણી તે વરસતી રહે એની દાદા કે પ્રાર્થના જય શ્રી રામ સર્વજન હિતાય સર્વજન સુખાય શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞ પારાયણનું આજે શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના પ્રાંગણની અંદર શરૂ થઈ રહ્યો છે તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ અને અષ્ટનેત્ર પરિવાર દાદાના સર્વ ભાવિક ભક્તો અહીં મોજશોખથી અને હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રારંભની અંદર જ આજે પોથીયાત્રાનું આ કર્મ પ્રારંભ થઈ રહ્યો છે. પ્રારંભની અંદર સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ સવારથી કરી અને આ પ્રસંગની અંદર લાભ લેવા માટે હર્ષ ઉલ્લાસથી બધા તૈયાર થઈ અને એકમેક થઈ અને આ પ્રોગ્રામનું આયોજનમાં સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ ભેગા મળી અને આરંભ કરી રહ્યા છે. બોલીએ શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મહારાજ કી.
ઈરાશી